જય જવાન જય કિસાન મિત્રો, આ મારા દાડમ જેને 1.5 વર્ષ થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ દાડમને, જે મેં 9 ઓગસ્ટ 2021ના રોજ અમારા ખેતરમાં રોપ્યા હતા. બે હજાર 2023માં આ દાડમનો વિકાસ તમે જોઈ શકો છો. આ દાડમમાં છાણિયું ખાતર અને જીવામૃત આ બંને વસ્તુનો ઉપયોગ કર્યો છે. તેમજ વર્ષમાં 1 વખત કોફીનો વેસ્ટ પણ અમે નાખ્યો છે. આમાં આ દાડમને 2 વાર કટિંગ કરાવ્યા છે. દાડમમાં વધુ પડતું કામ ફૂલ તોડવાનું હોય છે. 10-15-20 દિવસે આમાં ફૂલ તોડવા પડે છે. અને દાડમના મૂળિયા, જી હા, મૂળને ચોખ્ખા કરવા પડે છે. વધારાની શાખાઓને તોડી નાખવી પડે જેથી દાડમનો વિકાસ સારો થઈ શકે. હવે દાડમ મોટા થઈ ગયા છે એટલે તેના પર ફૂલ પણ વધારે માત્રામાં બેસી ગયા છે, જે તોડવા ખૂબ જ જરૂરી હોય છે. આજે પણ દાડમના ફૂલ તોડી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આ દાડમના થડ જેનો સારો વિકાસ એવો થઈ ગયો છે. આપણે તો જાણીએ છીએ કે જેટલું થડ સારું એટલું ઝાડ સારું. તમે જ જણાવો કેવા છે મારા દાડમ. બીજું, અમે આમાં હજુ સુધી કોઈ રાસાયણિક વસ્તુનો ઉપયોગ કર્યો નથી. જી હા, કોઈ પણ રાસાયણિક વસ્તુનો ઉપયોગ કર્યો નથી. ફક્ત છાણિયું ખાતર અને જીવામૃત. 1.5 વર્ષના દાડમ આટલા સારા દેખાઈ રહ્યા છે. હજુ 1.5 વર્ષનો સમય બાકી છે દાડમનું ફળ લેવાનો. આપણે જાણીએ છીએ કે દાડમમાં 3 વર્ષ પછી જ ફળ આવે છે. તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો કેવા છે મારા દાડમના ઝાડ. અને બીજી માહિતી પણ આપી શકો છો જે હું મારા ખેતરમાં એનો ઉપયોગ કરી શકું. બસ આજે આટલું જ. જય જવાન જય કિસાન.